નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. 15મું નાણાં આયોગ આજથી 4 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આયોગના અધ્યક્ષ એન કે સિંઘની અધ્યક્ષતામાં 5 સભ્યો અને સચિવ અરવિંદ મહેતા તથા અન્ય અધિકારીઓ, મુખ્યમંત્રી તથા મંત્રીઓ તથા રાજ્ય સ્તરના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવશે. ગુજરાતની મુલાકાત પહેલા નાણાં આયોગ નવી દિલ્હીમાં પોતાના નાણાકીય વિવરણ બાબતે વિચાર વિમર્શ કર્યો હતો અને આજના પ્રથમ દિવસે તેમણે પાટણની ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી હતી અને તેની સારસંભાળની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના પૂર્વ મેયર અરવિંદભાઈ મણિયારના જીવન પર આધારિત પ્રકાશના પંથે પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશી પણ હાજર હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદ સારો થયો છે તથા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમે સારી કામગીરી કરી છે. સારા વરસાદને લીધે ખેડૂતોનો પાક પણ વધશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. જમ્મુ કાશ્મીરના ફુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં 3 આતંકવાદીઓ ઘટના સ્થળે ઠાર મરાયા હતા. આ આતંકીઓ જમ્મુ કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ સલીમ શાહના અપહરણ તથા હત્યામાં સામેલ હોવાનું રાજ્યના પોલીસ મહાનિદેશક એસપી વૈદ્યે એક ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ ફુલગામના ખુદવાની વિસ્તારને સંપૂર્ણ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આતંકીઓએ ગોળીબાર શરૂ કરતાં સેનાના જવાનોએ પણ જડબાતોડ કાર્યવાહી કરી હતી. પરિસ્થિતિ વણસતા તમામ વિસ્તારમાં મોબાઇલ સેવાઓ તથા ઇન્ટરનેટ અને એસએમએસ સહિતની તમામ સુવિધાઓને બંધ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકાના જાફનામાં કટોકટી વખતે સેવામાં આવનારી એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે. જાફનામાં એમ્બ્યુલન્સ સેવાના ઉદઘાટન સાથે જ પ્રધાનમંત્રીએ આ ઘટનાને બંને દેશોના વિકાસની ભાગીદારીમાં મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. This event marks another major achievement in the development partnership of India and Sri Lanka. I'm very happy that in July 2016, the first phase of this service began in the western and southern provinces. During my visit to Sri Lanka last year, I had promised the friendly people of Sri Lanka that India will work for expanding the pre-hospital emergency ambulance service. દેશભરમાં વેટરન્સ ઇન્ડિયા દ્વારા આયોજિત કારગીલ પરાક્રમ પરેડ દ્વારા શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં વિદેશ રાજ્યમંત્રી વીકે સિંઘ તથા પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર યોગેન્દ્ર યાદવ સહિત મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો તથા એનસીસી કેડેટ્સે કારગીલ પરાક્રમ પરેડમાં ભાગ લીધો હતો. દિલ્હીના કોનોટ પ્લેસથી ઇન્ડિયા ગેટ સુધી આ રેલીમાં કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. દેશભરમાં 1100 સ્થળોએ આજે કારગીલ પરાક્રમ પરેડ યોજાઈ છે. આ સાથે જ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.